નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જીએમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલના વાણિજ્ય વ્યવસ્થાના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 પ્રકરણ 6 ચર્ચા કરી રહ્યા છીએ. એમાં આપણે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે પ્રકરણ 6 પ્રશ્ન 3 ચર્ચા કરીશું. પ્રશ્ન 3 છે, કંપનીના પ્રકારો અને કંપનીની સ્થાપના વિધિ. તો આપણે પ્રસ્તાવના જોઈએ કે સહકારી મંડળી અને સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ છે, જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છાએ શું કરે છે, જોડાય છે. વ્યક્તિઓ પોતાના નિશ્ચિત હેતુઓ પાર પાડવા માટે સહકારી મંડળીમાં જોડાય છે. સહકારી મંડળીની આપણે રચના જોઈ ગયા, ત્યારબાદ આપણે કંપનીની વાત પણ કરી ચૂક્યા છીએ. આજે આપણે કંપનીના પ્રકારો અને કંપનીની સ્થાપના વિધિની ચર્ચા કરી રહ્યા છીએ. તો સર્વપ્રથમ આપણે કંપનીના પ્રકારો વિશે જોઈએ. કંપનીના કુલ 4 પ્રકારો છે. કયા કયા? તો કે 1, ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની; 2, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ; 3, વર્ચસ્વની દ્રષ્ટિએ; અને 4, નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. આ 4 પ્રકારો કંપનીના છે, મેઇન પ્રકારો. એના પેટા પ્રકારોમાં આપણે એમાં જોઈએ તો એમાં 3 પ્રકારો છે, જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. એમાં જાહેર કંપનીમાં શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની; બી, બાહેંતરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની; અને સી, અમર્યાદિત જવાબદારીવાળી. ખાનગી કંપનીમાં આપણે જોઈએ તો એક ખાનગી કંપની, બી એમાં છે એક શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની; બી, બાહેંતરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની; અને સી છે, અમર્યાદિત જવાબદારી. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ એનો એક પ્રકાર છે, એક વ્યક્તિની કંપની. હવે વર્ચસ્વની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એના 3 પ્રકાર છે, એક શાસક કંપની, બી સરકારી કંપની અને ત્રીજું ગૌણ કંપની. નોંધણીની દ્રષ્ટિએ જોઈએ તો કંપનીના 2 પ્રકાર છે, ભારતીય કંપની અને વિદેશી કંપની. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ બધા જ પ્રકારોને શાંતિથી વ્યવસ્થિત સમજીશું. પહેલું, ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. એમાં સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે, જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેમ કે LIC છે, અને આપણી RBI બેંક. આ એવી કંપની છે કે જે લોકોના સહકાર માટે ઊભી થયેલી છે, લોકોની સેવા માટે ઊભી થયેલી છે. એને ખાસ કાયદો આવે છે, ભારતીય ભાગીદારી કાયદો, જેમ ભાગીદારી પેઢીની રચનામાં મદદરૂપ થાય છે, એવી રીતના સરકારી કે સંસદ વિધાનસભાના ખાસ કાયદાથી જે કંપનીનું અસ્તિત્વ આવે એને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહેવામાં આવે છે, જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. હવે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એક છે જાહેર કંપની. કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર કંપની છે. ટૂંકમાં, કોઈ વ્યક્તિઓની પર્સનલ નથી કે કોઈ સમૂહની નથી, અને માત્ર ને માત્ર સરકારી ધારાધોરણો હેઠળ ચાલે છે એને જાહેર કંપની કહે છે, જેમાં ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી છે. વધુમાં વધુ સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી. ટૂંકમાં, જાહેર કંપનીમાં 7 સભ્ય હોવા ફરજિયાત છે. આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ નથી. જાહેર કંપનીના સભ્યોની જવાબદારી દ્રષ્ટિએ 3 પ્રકારો છે. પહેલો, શેરમૂડીની જવાબદારીવાળી કંપની; બીજું, બાહેંધારીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની; અને ત્રીજું છે, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. પહેલું આપણે જોઈએ શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીમાં ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત છે. આ કંપનીને તેના નામના છેડે લિમિટેડ શબ્દ લખવો પડે છે. ટૂંકમાં, શેરમૂડીથી જે મર્યાદિતવાળી કંપની હોય એ નામના છેડે લિમિટેડ શબ્દ લખે છે, અને એમાં સભ્યોએ ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ તે મર્યાદિત હોય છે. બીજું જોઈએ, બાહેંધારીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાહેંધારીની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ આપેલ બાહેંધારીની રકમ ચૂકવવી પડે છે. સી, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતમાંથી હિસ્સો આપવો પડે છે. બીજું, ખાનગી કંપની જોઈએ, પ્રાઇવેટ કંપની. ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 સુધી મર્યાદિત હોય છે.
ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ ત્રણ પ્રકાર છે. એક, મર્યાદિત જવાબદારીવાળી કંપની. આમાં જોઈએ તો સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીએ તેના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે. બીજું, બાહ્યધારેથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાહ્યધરીની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. વિસર્જનના સંજોગોમાં સભ્યોએ આપેલ બાહ્યધરીની રકમ ચૂકવવી પડે છે. કંપનીએ તેના નામના છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. અમર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં તેવું વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેની અંગત મિલકતમાંથી હિસ્સો આપવો પડે છે. આ કંપનીએ તેના નામના છેડે પ્રાઇવેટ શબ્દ આપવો પડે છે. એક વ્યક્તિની કંપની. એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય. વ્યક્તિ ખાનગી કંપનીમાં સંચાલક હોય એવા એક સભ્ય સાથે કરાર કરી શકે છે. એક વ્યક્તિની કંપનીમાં આવી વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદન અને નિયમનપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવો પડે છે. એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ 1956ના કંપની ધારામાં નહીં, પરંતુ 2013ના કંપની ધારા અનુસાર ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે છે. સી વર્ચસ્વની દ્રષ્ટિએ. એક સરકારી કંપની. જે કંપની ભરપાઈ થયેલી મૂડીમાં ઓછામાં ઓછા 51% મૂડી એક કેન્દ્ર સરકાર, બી રાજ્ય સરકાર, સી એકથી વધુ રાજ્ય સરકારો, ફોર કેન્દ્ર સરકાર અને એક કે એકથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય તેને સરકારી કંપની કહે છે. દાખલા તરીકે અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ. હવે એના પછીનો પ્રકાર જોઈએ આપણે, શાસક કંપની. કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સભ્યોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તેને શાસક કંપની કહે છે. એમાં જોઈએ આપણે ગૌણ કંપની. ગૌણ કંપની એટલે કે એવી કંપની કે જેના 50% વધુ શેર શાસક કંપની ધરાવતી હોય. બીજું, જે કંપનીમાં બહુમતીથી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો હોય તે ગૌણ કંપની. ડી નોંધણીની સ્થાનની દ્રષ્ટિએ. નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ પહેલો પ્રકાર છે ભારતીય કંપની અને બીજો પ્રકાર છે વિદેશી કંપની. પહેલો જોઈએ, જે કંપની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહે છે. ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની હોઈ શકે છે. એના પછીનું આપણે જોઈએ વિદેશી કંપની. જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, જેની રજિસ્ટર ઓફિસ ભારતમાં ન હોય અને તેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય તેને વિદેશી કંપની કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કંપનીની સ્થાપના વિધિની ચર્ચા કરી રહ્યા હતા. હવે આપણે જોઈએ કંપનીના પ્રકારોની ચર્ચા કરીએ. કંપનીના પ્રકાર પછી સ્થાપના વિધિમાં આપણે બાળકો જોઈ કે પ્રવર્તક અને નોંધણીનું પ્રમાણ મેળવવાની વિધિ. આ રીતના એના બે પ્રકાર પડી શકે છે. હવે એમાં કંપનીના પ્રવર્તકના વિચારો આપણે જોઈએ. તો પ્રવર્તકના વિચારો, બીજું પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, ત્રીજું છે સાધનોનું એકત્રીકરણ, ચોથું છે નાણાકીય વ્યવસ્થા. બીજા પ્રકારમાં આપણે જોઈએ તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. બીજું, એમાં નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, એમાં આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, પાંચમું અન્ય કંપનીમાં હિત અને અંગેની જાહેરાત, અને ત્યાર પછી છે સંચાલનની કાયદાકીય જોગવાઈઓનું પાલન. તો પહેલું આપણે પ્રવર્તન જોઈએ. પ્રવર્તનમાં આપણે જોઈએ કે કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક એટલે કે પ્રમોટર કહે છે. આ તબક્કે પ્રવર્તકે નીચેના મુદ્દાઓનો વિચાર કરવો પડે છે. પહેલું છે કંપનીના પ્રવર્તકનો વિચાર. કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવી કંપનીની સ્થાપનાનું વિચારે છે. પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન. બે, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી.
પ્રવર્તકે કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારો ચકાસણી કરવી પડે છે. ધંધા માટેની સ્થાન પસંદગી, નફાકારકતાની તપાસ કરવી પડે છે. પ્રાથમિક તપાસના અંતે વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ જરૂરી બને છે. મૂડી, કાચો માલ, માંગ, સાધન સામગ્રી, વાહન વ્યવહારની સુવિધા વગેરેની જાણકારી મેળવવી પડે છે. ત્રીજું, સાધનોનું એકત્રીકરણ. પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જમીન, કાચો માલ, યંત્રો, સેવા મેળવવા માટે કરારો કરવા પડે છે. નાણાકીય વ્યવસ્થા. ચોથું, સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે મૂડી ક્યાંથી અને કેવી રીતે મેળવવી તે વિચારવું પડે છે. નવી સ્થાપાતી કંપની શેર દ્વારા મૂડી મેળવે છે. બી, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવા પડે છે અથવા રજૂ કરવા પડે છે. એમાં પહેલું છે આવેદનપત્ર, કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ છે જેની ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે. આવેદનપત્રમાં નીચેની કલમોની જોગવાઈ કરવી ફરજિયાત છે. એમાં એ છે નામની કલમ. શેરની મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીએ તેના નામને છેડે લિમિટેડ અને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીએ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવા પડે છે. ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન ન કરે તેવું નામ રાખી શકાય છે. બી, રજિસ્ટર ઓફિસના સરનામાની કલમ. કંપની રજિસ્ટર અને જાહેર જનતાની સાથે કંપની પત્રવ્યવહાર કરી શકે અને અદાલતનો અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય તે માટે કંપની રજિસ્ટર ઓફિસનું સરનામું જણાવવું પડે છે. ત્રીજું, ધ્યેય અથવા ઉદ્દેશ્યની કલમ. આવેદનપત્રની સૌથી મહત્વની કલમ છે. કંપની કયા ઉદ્દેશ્યો માટે કયા ધંધો કરે છે, કઈ કલમમાં જણાવવામાં આવે છે, તે ઉદ્દેશ્ય માટે કંપનીની સ્થાપના કરવામાં આવે તે સિવાયના હેતુ ઉદ્દેશ્ય માટે કંપની કાર્ય કરી શકે નહીં. ડી, જવાબદારીની કલમ. કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત, અમર્યાદિત કે બાહ્યધરીથી મર્યાદિત છે તેનો ઉલ્લેખ આ કલમમાં કરવામાં આવે છે. એક જ વ્યક્તિની કંપનીના કિસ્સામાં મૂળ વ્યક્તિનું મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતાને કારણે બીજી વ્યક્તિ તરીકે તેનું નામ દાખલ કરવાનો ઉલ્લેખ કરવામાં આવે છે. એ મૂડીની કલમ. કંપનીની સત્તાવાર મૂડી અને તેનું વિભાજન નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરવામાં આવ્યું છે તે જણાવવામાં આવે છે. એમાં પહેલું છે સ્થાપનાની કલમ. જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોએ તેમની સહી સાથે કંપનીની સ્થાપના કરવામાં આવે છે તેવું નિવેદન આપવું પડે છે. નિયમનપત્ર. કંપનીના આંતરિક વહીવટનો નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે. આવેદનપત્રની મર્યાદામાં રહીને નિયમનપત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટે નિયમો જણાવવામાં આવે છે. તેમાં સભ્યોના અધિકારો, શેર હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા વગેરે નિયમોનો સમાવેશ થાય છે. આવેદનપત્ર અને નિયમનપત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો છે. ત્રીજું, સંચાલકોની યાદી. સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર હોય તેવી વ્યક્તિઓની યાદી તેમના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા અને કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવી પડે છે. કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી 1 વ્યક્તિ મહિલા સંચાલક હોવી જરૂરી છે. ડી, સંચાલકોની લેખિત નમતી. જેનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર થાય છે તેવી લેખિત સંમતિ આપવી પડે છે. અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણ ભરનાર જો બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતી હોય તો તેનું નિવેદન નોંધાવવું પડે છે. છઠ્ઠું, કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. કંપનીની નોંધણી માટેની ઉપરોક્ત બધી જ કાયદાકીય જોગવાઈનું પાલન કરવામાં આવ્યું છે તે અંગેનું નિવેદન નિયત ફોર્મમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી નોંધણી ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો સંતોષકારક માલુમ પડે તો જ કંપનીના ચોપડામાં ફરે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. કંપની રજિસ્ટ્રાર કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર આપવાની સાથે કંપનીને એક ઓળખ નંબર આપે છે જેને ઓળખ નંબર તેનાથી કંપનીની ઓળખ બને છે. આનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકોનું કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપની રજિસ્ટર ઓફિસમાં સાચવવામાં આવે છે. ખાનગી કંપની આ વિધિ પૂરી કર્યા બાદ ધંધો શરૂ કરે છે જ્યારે જાહેર કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડી લઘુત્તમ ભરાણની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, મને વિશ્વાસ છે કે તમને આ પ્રશ્ન ફરીથી સમજાઈ ગયો હશે. તો આ તકે હું ગાયત્રીબેન અને વિડીયો અપલોડ કરવા માટે ચંદ્રેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જો કોઈપણ પ્રકારની ક્વેરી હોય તો તમે મને મેસેજ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.
Thank you.